નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુમામી. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 11 ખેતી એની અંદર આપણે ત્રીજો વિડીયો છે અને ખેતીના પાક વિશેની ચર્ચા કરવાની છે. એમાં આપણે એક પાક છે ડાંગર, એના વિશે ચર્ચા કરેલી અથવા સમજાવેલી. હવે અહીંયા આપણે ઘઉંથી શરૂ કરશું. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. એટલે કે આપણા જે ધાન્ય પાકો છે એમાં સૌથી મહત્વનો ડાંગરનો પાક છે. ડાંગર પછી બીજા નંબરે ઘઉં આવે છે. ઘઉં સમજી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે. એટલે કે ઘઉંને કેવી જમીન જોઈએ, તો કે જેમાં ભેજ સંગ્રહ થઈ શકતો એ કાળી ચીકણી જમીન વધારે અનુકૂળ આવે છે. ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, એટલે કે એને બહુ ગરમી જોતી નથી, મધ્યમ તાપમાન, વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે. મધ્યમ વરસાદ, મધ્યમ તાપમાન અને જ્યારે ઘઉં પાકે ત્યારે તડકાની જરૂર પડે છે. ઘઉં સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે યુએસએ, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. આટલા દેશોની અંદર ઘઉં મોટા પ્રમાણમાં એટલે કે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે. આપણા દેશની અંદર ભારતમાં કયા રાજ્યમાં ઘઉં સૌથી વધારે, તો કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગમાં ઘઉં સૌથી વધારે થાય છે. પંજાબમાં ઘઉં મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. એટલે કે પંજાબમાં પુષ્કળ હેક્ટર દીઠ કુલ ઉત્પાદન થાય છે, એટલે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ગુજરાતમાં કયા જિલ્લામાં થાય, તો કે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ઘઉંની વધુ ખેતી થાય છે. અમદાવાદનો ભાલ પ્રદેશ, ભાલિયા ઘઉં, અમદાવાદ અને ભાવનગરની વચ્ચેનો જે પ્રદેશ છે એ ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે. એમાં ભાલિયા ઘઉં થાય છે. વરસાદ અગાઉ ઘઉં પ્રખ્યાત છે. ભારતમાં તે શિયાળામાં પકવામાં આવે છે, એટલે કે આ છે એ શિયાળુ પાક છે ઘઉં. હવે એવો જ બીજો ધાન્ય પાક છે બાજરી, તો કે બાજરી માટે રેતાળ અને ગોરાળું અને હવે કેવી જમીન જોઈએ, તો કે રેતીવાળી અને ગોરાળું જમીન વધુ અનુકૂળ આવે છે. બાજરી માટે ઓછો વરસાદ, મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. બાજરીને બહુ વરસાદ જોતો નથી, તાપમાને બહુ અતિશય ગરમ કે ઠંડુ નથી જોતું, મધ્યમ જોઈએ, બહુ ઠંડુ નહીં પણ બહુ ગરમે નહીં, અને સૂર્યપ્રકાશની જરૂર છે. તે જાડા અનાજ તરીકે ઓળખાય છે. બાજરો છે અથવા બાજરી છે જાડા અનાજ તરીકે ઓળખાય છે. આપણા દેશની અંદર સૌથી વધારે તો ઘઉં ખવાય છે, એટલે આ બાજરો છે એ અમુક રાજ્યમાં જ ખવાય, ગુજરાત ને રાજસ્થાન ને એવા રાજ્યોમાં, મહારાષ્ટ્ર વગેરે તેના, હવે રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એટલે કે આપણા ભારતની અંદર આ એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એ સિવાય બીજા દેશોમાં, તો કે નાઇજીરિયા, ચીન અને નાઇઝર માં બાજરી થાય છે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય. જેમ પંજાબમાં ઘઉં થાય છે વધારે, એમ બાજરી છે એ રાજસ્થાનમાં સૌથી વધારે થાય છે. ત્યારબાદ બીજા નંબરે ગુજરાત આવે, પછી ગુજરાત આવે છે. ગુજરાતમાં બાજરીનું સૌથી ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્રીજો પાક છે એ મગફળી, જેને આપણે સિંગતેલ જે ખાઈએ છીએ, સિંગ કારી સિંગને ખાઈએ છીએ, એ મગફળી. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જે જે પાકમાંથી તેલ કાઢવામાં આવે છે એવા બધા પાકને તેલીબિયાના પાક કહેવામાં આવે છે. એમાં તેલીબિયાના પાકમાં મગફળી સૌથી મહત્ત્વનો પાક છે. મગફળીના પાકને કાઢી, હવે આને જમીન કેવી જોઈએ, તો કે કાળી, કસવાળી, ગોરાળો અને લાવા રેતી મિશ્રિત પાણી ના ભરાય તેવી જમીન અનુકૂળ આવે છે. લાવાના લાવા રસમાંથી બનેલી અને સાથે રેતી ભરેલી હોવી જોઈએ. પાણી છે ભરાય તો મગફળીનો પાક સડી જાય, એટલે રેતી મિશ્રિત જમીન અને વધુ અનુકૂળ આવે છે. જમીન અનુકૂળ મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત
નો ચીન પછી બીજા ક્રમે છે, એટલે કે દુનિયામાં સૌથી વધારે ચીનમાં અને બીજા નંબરે ભારતમાં મગફળીનું ઉત્પાદન થાય છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે, એટલે કે મગફળીના પાકમાં ગુજરાત પ્રથમ નંબરે આવે ને એમાંય જુનાગઢ જિલ્લોમાં થાય છે. દેશમાં મગફળીમાંથી ખાદ્ય તેલ પ્રાપ્ત કરવામાં આવે છે, એટલે કે મગફળીમાંથી ખાદ્ય તેલ અને કારીસિંગ ને ઘણી બધી વસ્તુ બને છે. ત્રીજું છે દિવેલા અને એરંડા, આ ખાદ્ય તેલ તરીકે એનો ઉપયોગ થતો નથી, પણ દવામાં ને બીજા ઘણી ઉદ્યોગોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. દિવેલા એ તેલીબિયાનો પાક છે. દિવેલાને મધ્યમ કાળી ક્ષાર નિતારવાળી અને રેતાળ જમીન વધુ માફક આવે છે. ક્ષાર નિતાર એટલે ક્ષાર છે નીચે ઉતરી જવા જોઈએ જમીનમાં. દિવેલા એટલે દિવેલાનું બીજું નામ એરંડા છે. ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે, એટલે કે જે મગફળીમાં છે એમાં આ એરંડામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. ભારતમાં દિવેલા સૌથી વધુ ગુજરાતમાં થાય છે, જે મગફળી વધુ ગુજરાતમાં થાય એવી રીતે આ એરંડાનો પાક છે એ પણ ગુજરાતમાં સૌથી વધારે થાય છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં, હવે કયા ગુજરાતના જિલ્લામાં આ પાક વધુ થાય, તો કે દિવેલાનો પાક જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં તેનો પાક લેવામાં આવે છે. કપાસ જે આપણે રૂમાંથી જે સુતરા કાપડ બનાવવામાં આવે છે ને જેના કપડાં આપણે પહેરીએ છીએ, કપાસ ઉગાડવા માટે ઓછું તાપમાન એટલે કે આને બહુ ગરમી ન માપો આવે, હળવો વરસાદ, મધ્યમ પ્રકારનો હળવો વરસાદ, બહુ ભારે વરસાદ હોય તો બગડી જાય. કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે. હવે કપાસની કેવી જમીન જોઈએ, તો કે કાળી જમીન. જો કોઈપણ પાકને ત્રણ બાબત મહત્વની છે, તાપ, જમીન, તાપમાન અને વરસાદ. કપાસના પાક તૈયાર થતાં 6-8 મહિનાનો સમય, એટલે કે આને સમય વધારે લે છે કપાસનો પાક. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. જો વરસાદ કે આવે ભેજ અથવા ઝાકળ કે આવે તો આ જે કપાસનો પાક રૂ છે એ પાણીવાળું થાય અને પીળું પડી જાય, ખરાબ થઈ જાય. કપાસ પાક, કપાસ કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે, એટલે કાપડ ઉદ્યોગ માટેનો કપાસ છે કાચો માલ છે. અને કપાસિયામાંથી કપાસિયાનું તેલ જે આપણે ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે કયા દેશોમાં થાય, તો કે ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઇજિપ્ત કપાસમાં અગ્રણી એટલે કે આગળ પડતા ઉત્પાદક દેશો છે. હવે ભારતમાં, તો કે ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓરિસ્સા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ભારતની અંદર 8 રાજ્યોમાં કપાસ થાય છે. ગુજરાતમાં કપાસ ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન આવે છે. આ ત્રણમાં મગફળી, દિવેલા અને કપાસમાં ભારત છે એ પ્રથમ સ્થાને ધરાવે છે. ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ લાંબા કાળના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે, એટલે કે ભરૂચ જિલ્લાનો જે કાનમ પ્રદેશ છે અહીંયા ઊંચી જાતનું લાંબા કાળનું કપાસ નું ઉત્પાદન થાય છે, એટલે આ પ્રદેશ પ્રખ્યાત છે કાનમ પ્રદેશ તરીકે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન થાય, એટલે મોટાભાગના જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન થાય છે. વિદ્યાર્થી મિત્ર ધન્યવાદ, આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ.